દર્શક મિત્રો વંદે માતરમ નમસ્કાર એક પ્રશ્ન આવેલો ફ્લૂ માટેનો તો આજે એની ચર્ચા કરી લઈએ કે ફ્લૂ થયું હોય અને વિટામિન સીની એલર્જી હોય શરીરમાં સોજા આયા કરતા હોય તો કોઈ કુદરતી ઉપચાર ખરો કારણ કે અગાઉ મેં એક વિડીયો મૂકેલો કે કોઈપણ જાતનું ફ્લૂ થયું હોય અથવા હમણાં જે વાયરસનો જમાનો છે એ વાયરસના લીધે તાવ કે શરદી રહેતી હોય તો કીધેલું કે વિટામિન સી એટલે કે સંતરાનો રસ દર બબ્બે કલાકે સંતરા અથવા નારંગીનો રસ મોટાભાગે નારંગીનો રસ લો તો વધારે સારું નારંગીનો રસ અને નારિયેલનું પાણી દરક કલાક પછી સમજો સાત વાગે નારંગીનો રસ લીધો હોય તો આઠ વાગે નારિયેલ નવ વાગે નારંગી દસ વાગે નારિયેલ અગિયાર વાગે નારંગી બાર વાગે નારિયેલ એ રીતે એનો પાણી અને રસ લેવા કીધેલું પરંતુ જે લોકોને વિટામિન સીના લીધે અથવા કોઈપણ કારણથી એલર્જી હોય અને સોજા આવતા હોય વાત રોગ હોય તો પછી એવી વ્યક્તિને અનુકૂળ આવે એવું આજે એક ફોર્મ્યુલા લખાવી દઉં છું સિમ્પલ છે આ એકદમ આસાન છે બાર કલાક પહેલાં પલારેલા મગનું પાણી સમજો સાંજે સાત વાગે તમે પચીસથી પચાસ ગ્રામ જેટલા મગ પલાર્યા હોય એક ગ્લાસ પાણીમાં તો પછી સવારે સાત વાગે એનું પાણી પી શકાય તમારે બાર કલાક પહેલાં પલારેલા મગનું પાણી બબ્બે થન થન ચાર ચાર કલાકે પલારી રાખો અને ફ્લૂના સંજોગોમાં સુપાચ્ય એકદમ એને પચાવવા માટે શરીરને કોઈપણ પ્રકારની એનર્જીનો ખર્ચો કરવો પડતો નથી અને આપણા શરીરના પરિબળો એની સામે આસાનીથી લડી શકે છે એના માટે તમારે મગનો સૂપ પણ લઈ શકો છો તમે મગનું તાજું ઉકાળેલું પાણી પણ તમે લઈ શકો છો પરંતુ પહેલી પ્રાયોરિટી બાર કલાક પહેલાં પલારેલા મગના પાણીને જ આપો તો અદ્ભુત અને બહુ ઇન્સ્ટન્ટ લાભ થશે અનેક ઉદાહરણો એવા આપણી સામે આવેલા છે તો મિત્રો આ સિમ્પલ પ્રયોગ છે અને લાંબા સમય માટે લેશો તો બી આનું કોઈ નુકસાન નથી એટલીસ્ટ સાત એક દિવસ પૂરતું તો સવાર બપોર સાંજ અને રાત લેવું જોઈએ તમે જેથી તમને રિઝલ્ટસ પણ મળે અને સતત આખો દિવસ પણ એ પાણી લેશો તો પણ અદ્ભુત જ છે સારામાં સારા પરિણામ મળશે તો મિત્રો આટલો સિમ્પલ ઉપચાર બતાવ્યો તમને ફ્લૂના રોગ માટે તો આસાનીથી આપને પરિણામ મળશે અજમાવી તો જુઓ ખૂબ મજા આવશે ખૂબ આનંદ આવશે અને અનુસરવા માટે અસ્તુ આ વિષયની પ્રસ્તુતિનું સંપૂર્ણ શ્રેય સંવાદનું સંપૂર્ણ શ્રેય ભગવાન શિવના ચરણોમાં અર્પિત કરું છું જગતજનની ભારત માતાને પ્રણામ કરું છું અને આપને પણ વંદન કરીને આજના વિષયના સમાપનની આજ્ઞા ચાહું છું વંદે માતૃ